નવસારી એસઓજી પોલીસે બાતમીના આધારે વિજલપુર ઉદ્યોગ નગરમાંથી 538 ગ્રામ ગાંજા સાથે એક કિસમને ઝડપી પાડ્યો હતો ત્યારે વિજલપુર પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠવા પામે છે. નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે બાતમીના આધારે વિજલપુર ઉદ્યોગનગર ચંદન સ્ટીલ ફેક્ટરીની સામે આવેલી બજરંગી ચા નાસ્તાની દુકાનમાં છાપો માર્યો હતો, જ્યાંથી પોલીસને 5380 રૂપિયાનો 538 ગ્રામ ગાંજો મળી આવતા પોલીસે મૂળ યુપી જાલોલ તાલુકાના જમાલપુર ગામે અને હાલ વિજલપુર ઉદ્યોગનગરમાં આવેલી બજરંગી ચા નાસ્તાની દુકાનમાં રહેતા અરવિંદભાઈ શ્રીરામ રાવતને ઝડપી પાડ્યો હતો. સાથે જ પોલીસે 5000 રૂપિયાનો મોબાઈલ કબજે કરી કુલ્લે 10380 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે પોલીસે ગાંજો આપી જનાને વોન્ટેડ જાહેર કરી આગળની તાજવીજ હાથ ધરી છે. વિજલપુર વિસ્તારમાં દેશી વિદેશી દારૂના અડ્ડાઓ તો ધમધમી રહ્યા છે, ત્યારે હવે વિજલપુરમાં ગાંજાનું પણ વેચાણ ચાલી રહ્યું છે, જેથી એસઓજી પોલીસે ગાંજા વેચનારને ગાંજા સાથે ઝડપી પાડતા વિજલપુર પોલીસની કામગીરી ઉપર સવાલ ઉઠી રહ્યા છે. વિજલપુરમાં હાલમાં પણ વિવિધ જગ્યાએ વિદેશી દારૂનું વેચાણ ચાલી રહ્યું છે, તો કેટલીક જગ્યાએ દારૂના અડ્ડાની સાથે લોકોને દારૂ પીવા માટે બુટલેગરો જગ્યાની પણ વ્યવસ્થા કરી આપી છે, ત્યારે સ્થાનિક વિજલપુર પોલીસ ઊંઘ કાઢી રહી છે કે પછી તેમની રહેમ નજર હેઠળ જ આ દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. તે બાબતે જિલ્લા પોલીસ અધિક્ષક તપાસ કરે તો સ્થાનિક પોલીસની હકીકતો સામે આવે તેમ છે. વિજલપુરમાં બિંદાસ ચાલી રહેલા દારૂ અડ્ડાઓ અને ગાંજાના વેચાણના કારણે યુવાનો દારૂ અને ગાંજાના દૂષણ તરફ વળી રહ્યા છે, ત્યારે આ દારૂ અને ગાંજાના દૂષણને નાથવા પોલીસે કડકમાં કડક કાર્યવાહી કરવી જરૂરી છે. અલ્પેશ કશ્યપ, જેડેશ ટીવી, નવસારી. ગઈકાલે સવારે અમારી નવસારી જિલ્લાની એસઓજીની ટીમ પીઆઈ પટેલિયા અને પીએસઆઈ ડીએન ચૌધરી અને પોલીસ કોન્સ્ટેબલ ફક્તેશ ઓફિસમાં હાજર હતા. એ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ફક્તેશને એવી ખાનગી રહી બાતમી મળેલી કે ચંદલ સ્ટીલ ફેક્ટરીની સામે વિજલપુર ખાતે આવેલ બજરંગી ચા નાસ્તાની દુકાન છે, એમાં આરોપી અરવિંદ કુમાર શ્રીરામ રાવત ગાંજાનું વેચાણ કરે છે, જે આધારે અમારી એસઓજીની ટીમે આ જગ્યાએ જઈ અને રેડ કરતા ત્યાં અરવિંદ કુમાર શ્રીરામ રાવતને પકડી લીધેલ અને તપાસ કરતા કુલ 538 ગ્રામ જેટલો ગાંજો કિંમત રૂપિયા 5380 અને મોબાઈલ 5000 અને બધું મળી અને 10380 મુદ્દામાલ રિકવર કરેલો છે. અને આ બાબતે એસઓજીના પીએસઆઈ ડીએન ચૌધરીએ સરકાર તરફે ફરિયાદ આપી ગુનો દાખલ કરી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.